गुड मॉर्निंग एवरीवन। आज आपणे वात करवाना छीए तृतीय वर्षना पेपर नंबर 19। एमां आपणे जे मुद्दो आज भणवाना छीए ए छे साहित्य अने नीति। जो अहींया पेपर 19માં આપણે લગભગ બીજા યુનિટમાં ત્રણ મુદ્દા ભણવાના થાય છે। એમાંનો એક છે સાહિત્ય અને સત્ય, સાહિત્ય અને સમાજ, અને એક છે સાહિત્ય અને નીતિ। જો અહીંયા તમે જોઈ શકશો કે આપણે સાહિત્ય ભણીએ છીએ, સાહિત્ય રચાય છે, બરાબર, તો આ સાહિત્ય કોઈને કોઈ રીતે આપણા જીવન સાથે જોડાયેલું હોય છે। સાહિત્યમાં ક્યાંક ને ક્યાંક આપણી આસપાસનો સમાજ તમને દેખાશે, આપણા મૂલ્યો જેને આપણે જીવીએ છીએ, જેના દ્વારા આપણે જીવન, સત્ય, અહિંસા છે, આદર્શ, આપણા જે આદર્શો છે, એ બધી જ ભાવનાઓ કે તમને છે સાહિત્યમાં ક્યાંક ને ક્યાંક જોવા મળશે। તો એ સાહિત્ય અને સમાજ છે એ એકબીજા સાથે જોડાયેલા છે। ક્યાંક ને ક્યાંક સાહિત્યનો સમાજ સાથે કેવો સંબંધ છે, સમાજ કઈ રીતે સાહિત્યમાં નિરૂપિત થતો આવ્યો છે એ આપણે જોઈશું। સાહિત્ય અને નીતિને શું સંબંધ છે, નીતિ સાહિત્યમાં કઈ રીતે, કેવી રીતે નિરૂપિત થઈ છે, પછી સાહિત્ય અને સત્ય એ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે, અને અથવા તો સાહિત્યનું સત્ય અને વાસ્તવિક સત્ય છે એ બંને વચ્ચે શું તફાવત છે, તો આ મુદ્દાઓની ચર્ચા છે એ આપણે કરવાના છીએ। એમાં સૌથી પહેલાં આજે આપણે વાત કરવાના છીએ સાહિત્ય અને નીતિ। તો સૌથી પહેલાં નીતિ કોને કહેવાય, નીતિની વિભાવના છે એ સમજી અને આપણે શરૂઆત કરીએ। સાથે મેં તમને PDF પણ શેર કરી છે। હવે સૌથી પહેલાં નીતિ વિશે જાણીએ, તો નીતિશાસ્ત્ર એવો આપણે ત્યાં એક આખો ગ્રંથ છે, અને નૈતિકતા અને મૂલ્યોની વાત તો આપણે વેદકાળ કે ઉપનિષદોમાં એ કરવામાં આવી છે, અને સામાન્ય રીતે તમને બધાને ખબર પડે એકદમ સાદું ને સરળ કે આપણે સારી રીતે રહીએ ને તો નીતિથી જીવા કહેવાય, સાચું બોલીએ, એટલે ટૂંકમાં સદગુણોનો આચાર એટલે નીતિ એવું આપણે કહી શકીએ। સારા ગુણ હોય એને આપણે નીતિવાળા કહીએ, ખરાબ ગુણ હોય એને અનીતિવાળા કહેતા હોઈએ, બરાબર। હવે સારા ગુણ, હવે એક વ્યાખ્યા આપણી એવી બાંધી કે સદગુણોનો આચાર એટલે નીતિ। તો આ સદગુણો કેવા કેવા, તો આપણે કહી શકીએ કે જે સારા કે જે પોઝિટિવ છે એ પ્રેમ છે, દયા છે, કરુણા છે, મૈત્રી, સહાનુભૂતિ, વફાદારી, આ બધી જ જે ભાવના કે ગુણો છે એને આપણે સદગુણોમાં સમાવેશ કરી શકીએ, અને આ ગુણોનો આચાર, એનું વર્તન, આપણે એને વર્તનમાં કે વ્યવહારમાં ઉપયોગમાં લઈએ એ એટલે નીતિ। તો અનીતિ કોને કહેવાય, આનાથી એકદમ તદ્દન વિરોધી કે દુર્ગુણોનો આચાર એટલે અનીતિ। હવે દુર્ગુણ કયા કયા કેવા કહી શકાય, તો કે નફરત છે, ચિંતા છે, દ્વેષ, ક્રોધ, દુશ્મની, દગાખોરી, લાલચ, ઈર્ષા, આ બધા છે એને આપણે દુર્ગુણ કહી શકીએ। તો સદગુણોને નીતિના મૂલ્યો, આવા જે સદગુણો ઉપર મુજબ આપણે વાત કરી એવા મૂલ્યો છે એને નીતિના મૂલ્યો તરીકે આપણા પ્રતિષ્ઠા મળી છે ગ્રંથોમાં, અને એના દ્વારા આપણે તંદુરસ્ત કે સ્વસ્થ જીવન છે એ જીવી શકીએ એવો વિચારનો એક પિંડ બંધાયો, અને એટલે જ એને જીવન મૂલ્ય તરીકે પણ સ્વીકારવામાં આવ્યા। આ જે નૈતિક મૂલ્યો આપણે કહીએ ને, જો બાળકો ભણતા હોય ને નાના, એને આપણે પ્રાથમિકમાં જ્યારે ભણે ત્યારે એને મોરલ સાયન્સ અંગ્રેજીમાં સબ્જેક્ટ આવે, અથવા તો નીતિશાસ્ત્ર કે ગુજરાતીમાં પણ આવે જ છે કે એને મોરલ તો શીખવો જ પડે ને, નીતિ તો શીખવા વગર છૂટકો જ નથી। બાળક કેમ જીવન જીવવું, કેવી રીતે એણે શું કરવું શું ન કરવું, એ બધું નૈતિકતા નો બોધપાઠ છે, એના વગર જીવન જીવી શકાય નહીં, બરાબર। તો એને જીવન મૂલ્યો તરીકે સ્વીકારાયા છે, અને એમની રક્ષા માટે સતત પ્રયત્નશીલ રહેવાની સજાગતા આપણે ત્યાં આવી, અને આ જે વિચાર છે સદગુણોનો, એનો આચાર વિચાર વ્યવહાર, એને આપણે નીતિની વિભાવના કહી શકીએ।
હવે આગળ વધીએ. બરાબર, નીતિ એટલે તમને સ્પષ્ટ ખબર પડી ગઈ, સદગુણોનો આચાર એટલે નીતિ, અને સદગુણ એટલે સારા બધા જે પોઝિટિવ ભાવ છે એને આપણે સદગુણ કહી શકીએ. હવે સાહિત્ય અને નીતિ વચ્ચે કેવો સંબંધ છે? તો જુઓ, એક રીતે જોઈએ ને તો આમ સીધી રીતે તમને એમ લાગે કે સાહિત્ય અને નીતિ સીધો તો કાંઈ સંબંધ જ નથી, કારણ કે સાહિત્યનો સંબંધ શેની સાથે? આનંદ સાથે. મોમેન્ટના પ્રયોજન યાદ કરો કે સદ્ય હબર નિવૃત્તે તત્કાળ આનંદની પ્રાપ્તિ, એનો હેતુ તો છે. એટલે આ સાહિત્ય તો આનંદ પમાડવાની વૃત્તિ છે, અને નીતિનું જ્ઞાન આપવા માટે તો શાસ્ત્રો છે, એ ધર્મગ્રંથો છે, નીતિશાસ્ત્ર છે, ઉપનિષદો છે, વેદો છે, ઋચાઓ છે, ઘણું બધું છે. તો સાહિત્ય દ્વારા નીતિનું વહન થાય એને કાંઈ અનિવાર્ય બાબત તરીકે સ્વીકારી શકાય નહીં, એના માટે ઘણું બધું અલગથી વ્યવસ્થા છે જ. પણ આ નીતિ બોધ છે, હવે છતાંય નીતિનો બોધ તો જરૂરી જ છે ને, એના માટે શાસ્ત્રો છે. હવે સાહિત્ય અને નીતિ તો એ છતાં જોડાયેલા તો છે જ, નીતિનો બોધ છે એને સાહિત્ય દ્વારા પણ આપવામાં આવે છે. ક્યાંક કોઈક સાહિત્ય છે એ આપણને ચીંધીને બતાવે છે કે આમ વર્તવું જોઈએ. તો નીતિ બોધ છે સાહિત્યમાં આવે તો છે, બરાબર, પણ જ્યારે એ સીધે સીધો બોધરૂપે પ્રવેશે ને તો એ સાહિત્ય કળાને હાનિ પહોંચાડે. પણ જો આ નૈતિક બોધ છે એ કોઈક પોષક રીતે આવે, ભારરૂપ લાગે નહીં, કંઈ વાર્તા દ્વારા એને સરસ રીતે આપણને કહી જાય, આપણને ભાર પણ ન લાગે ને રમતા રમતા આપણે શીખી લઈએ, તો એ અને એના માટે આપણે મોમેન્ટનું પ્રયોજન છે જ ને. કાંતા સંમિતતયા ઉપદેશ્યો છે, પ્રિયા કે પત્નીની જેમ ઉપદેશ, તો એ રીતે જો અપાય તો એને આવકાર્ય કે સ્વીકાર્ય છે એવું માનવામાં આવ્યું છે. હવે આના ઉપરથી જો એવું પણ માની લેવાની જરૂર નથી જે આપણે હમણાં ચર્ચા કરી, એના પરથી આપણે એવું માનવાનું નથી કે સાહિત્યમાં દુર્ગુણ કે અનીતિ છે એના ચિત્રો ન જ આવે. જો સાહિત્યમાં જે તે જરૂરી અને ઉપયોગી જો બનતા હોય મૂલ્યો, દુર્ગુણ પણ, તો એને પણ દર્શાવી શકાય. પણ કેવી રીતે, કે સર્જક ક્યાં હેતુથી દર્શાવે છે ને એ એણે ખ્યાલ રાખવાનો. દુર્ગુણ કે અનીતિની વાત કરવામાં આવે પણ એને અપનાવવા ન જોઈએ, એનાથી દૂર રહેવું જોઈએ. દુર્ગુણોનો આચાર કરવાથી આ પ્રકારના ગેરલાભો થાય છે કે આ પ્રકારની સમસ્યાઓ થાય છે, એ રીતે જો એને દર્શાવે ને એ છે એ સાહિત્ય માટે આવકાર્ય છે. હવે સાહિત્ય કળા અને નીતિ એકબીજા સાથે જોડાયેલા તો છે, એ વિશે આપણા વિદ્વાનોના કેવા કેવા મંતવ્યો છે? તો સૌથી પહેલાં આપણે દરેકમાં જેમ શરૂઆત કરીએ છીએ એમ પહેલાં આપણે પાશ્ચાત્ય વિવેચકોથી શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે પ્લેટોના મતને તપાસીએ. મહાન ગ્રીક ફિલસૂફ પ્લેટો, એના વિશે તમે હવે પરિચિત છો એટલે એના વિશે વિશેષ માહિતી નથી આપતી, પણ પ્લેટોના મતની જ આપણે જો સીધી વાત કરીએ, પ્લેટો છે મહાન નીતિવાદી હતા. એમના મતે કવિઓ છે એ લાગણીના નિરૂપણથી વાચકોમાં જે કોઈ હીન અંશો પડેલા છે ને એને પોષે છે. પ્લેટોને સાહિત્યમાં ક્યારેય નૈતિકતા પેલું છે એ નૈતિકતાના આગ્રહી છે, એટલે સાહિત્યમાં આનંદના તત્વથી એ વિરુદ્ધ છે, કે છે કે હીન અંશોને પોષે છે. એટલે કવિતામાં લાગણીઓનું નહીં પણ નીતિનું જ નિરૂપણ થવું જોઈએ. અને એના એના વિશે આપણે બહુ પ્રચલિત વાત છે, તમે સાંભળી જશે આગળ, આપણે ઘણીવાર વાત પણ થઈ હશે, કે પ્લેટો પોતાના આદર્શ રાજ્યની જો કલ્પના કરે તો એમાંથી એ કવિઓનો દેશ નિકાલ કરે છે. જો મારા આદર્શ રાજ્યની હું કલ્પના કરું ને તો એમાં હું કવિઓને ક્યારેય ન રાખું, કારણ કે કવિઓ સમાજને પોષતા નથી, એને બગાડે છે, એની ખરાબ ભાવનાઓ એની વાસનાઓને ઉત્તેજે છે, એટલે હું એમને ન રાખું. જો આ આપણે માની લેવાની જરૂર નથી હું કે આ સત્ય છે, આ તો પ્લેટોનો મત છે, આપણે બધાના મત ભણવાના છે, નહીં કે અંદર ઉતરીને એમની વાત સાચી ખોટી તપાસીએ, એ પછીનો પ્રશ્ન છે. પછી વાત કરીએ એરિસ્ટોટલની, તો પ્લેટોના જે શિષ્ય છે એરિસ્ટોટલ, છતાં એમનો મત એનાથી જુદો છે. એરિસ્ટોટલ તદ્દન વિરુદ્ધ વાત લઈને આવે છે કે સાહિત્ય છે એ માનવીના હીન અંશોને પોષે એવું નથી, એ તો એનું વિરેચન કરે છે કે શુદ્ધિકરણ કરે છે.
અને નીતિ અને સદાચારના ખ્યાલને છે એ સ્વીકારે છે, પણ પ્રત્યક્ષ રૂપે નહીં, સાંકેતિક સ્વરૂપનો સ્વીકાર કરે છે. જેમ આપણે કીધું ને, કાંતા સમમિતતયા ઉપદેશ્યું છે, એવા સ્વરૂપને સ્વીકારે છે. દાખલા તરીકે અસત્ય કે અનીતિને દર્શાવી અને પછી સત્ય કે નીતિ તરફ વળવું જોઈએ, તો એ એમાં સાંકેતિક દર્શન છે. તો એરિસ્ટોટલ એ વાતને સ્વીકારે છે કે એમાં કંઈ ખોટું નથી, બરાબર. તો એરિસ્ટોટલ છે એને સ્વીકારે છે. પછી લઈએ મેથ્યુ આર્નોલ્ડ, કે જેણે કીધેલું છે કે સાહિત્ય એ જીવનની સમીક્ષા છે. હવે એ પણ કટ્ટર નીતિવાદી હતા. એના મતને જો તપાસીએ તો એમનું કહેવાનું છે કે સાહિત્ય કૃતિમાં નૈતિક આદર્શો પ્રત્યે જો વિદ્રોહ હોય, એમાં જીવન પ્રત્યે, તો એ જીવન પ્રત્યે પણ વિદ્રોહ હોવાનો. જે કલા નીતિ પ્રત્યે ઉદાસીન છે ને, એ જીવન પ્રત્યે પણ ઉદાસીન છે. એટલે આગળ એવું કહે છે કે સાહિત્યકારે જીવનમાં ઊંચા શિખરો દર્શાવવા જ જોઈએ. પ્રાચીન કાળમાં જે કાર્ય છે એ ધર્મ દ્વારા થતું હતું ને, એ આજે સાહિત્ય દ્વારા થવું જ જોઈએ, એવો એનો મત છે. એટલે કટ્ટર નીતિવાદી છે. પછી રસ્કિનની, જો મોટાભાગે આપણે પહેલાં જે નીતિવાદી ફિલસૂફો છે એની વાત કરીશું, અને પછી જે થોડા નીતિથી જુદા ફંટાઈ છે એની વાત કરીશું, અને પાશ્ચાત્યથી લઈ અને પછી આપણા ભારતીય અને પછી ગુજરાતી, એમ આપણે આગળ આગળ ચાલતા જઈશું. હવે સૌથી પહેલાં આપણે પ્લેટો, એરિસ્ટોટલ, મેથ્યુ આર્નોલ્ડ, પછી આપણે વાત કરીએ રસ્કિનની. રસ્કિન છે એ પ્લેટોની જેમ જ પૂર્ણપણે નીતિવાદી છે. એમના મતે કલાનો ઉદ્દેશ છે એ જ નૈતિક ઉપદેશ આપવાનો હોવો જોઈએ. સાહિત્ય અને નીતિના સંબંધને છે એ હકારાત્મક રીતે સ્વીકારે છે, અને એમનું સ્પષ્ટપણે માનવું છે કે સૌથી અધિક સંખ્યામાં સર્વોત્તમ વિચારો આપે તો જ એને શ્રેષ્ઠ કલાકાર ગણાય. એટલે જે કલાકાર જીવનનો બોધ આપે, નીતિનો બોધ આપે ને, તો જ એને સાચો કલાકાર કે સાહિત્યકાર કહી શકે. ત્યારબાદ હવે આપણે મત લઈએ રવિન્દ્રનાથ ટાગોરનો. તો કવિ રવિન્દ્રનાથ ઠાકુર, એનું નામ આપણે જાણીએ જ છીએ, મંગલ તત્વના હિમાયતી હતા, અને કવિને તો એ સમાજનો શિક્ષક છે એમ કહેતા, એટલે જ તમને ખબર પડી જાય કે નૈતિક મૂલ્યો તો એણે શીખવવાના જ હોય ને, શિક્ષકનું કાર્ય જ એ છે. પણ એમના સાહિત્યમાં ક્યાંય સીધો નીતિ ઉપદેશ આવવો જોઈએ નહીં. ક્યાંક ને ક્યાંક બધા વિવેચકો કે વિદ્વાનો એ કાંતા સંમિતતયા જે છે એનું પ્રયોજન એને સ્વીકારે છે. એમના સાહિત્યમાં નીતિ નિરૂપણ પામે પણ સૌંદર્યાત્મક રીતે, ભારરૂપે નહીં, અલગથી આપી હોય એમ નહીં. સાહિત્યના કલા તત્વ અને નીતિ બંનેને સમાન ન્યાય આપી શકે તો એને ઉત્તમ કલાકાર કે સાહિત્યકાર કહેવાય. પછી હવે આપણે યાદ કરી લઈએ મહાત્મા ગાંધીજીને. તો ગાંધીજી તો આપણામાંના જ, આપણે એને જાણીએ જ છીએ, આઝાદીના અપાવનારા આપણા લાડીલા બાપુ, એ તો નીતિના આગ્રહી હતા જ. ગાંધીજી છે જીવનમાં અને સાહિત્ય કલામાં બંનેમાં નીતિના અતિ આગ્રહી હતા. ખાલી આગ્રહી નહીં, આપણે જો ખાસ અતિ આગ્રહી શબ્દ વાપર્યો છે. નીતિને જ જીવનનો પાયો ગણતા હતા, અને આવી નીતિ સાહિત્યમાં જો ન હોય તો એને કદાચ સાહિત્ય પણ ન કહી શકાય એવું એ માનતા. નીતિ પ્રત્યેનો એમનો આગ્રહ કે એમનો દ્રષ્ટિકોણ છે એ જીવનલક્ષી રહ્યો છે હંમેશા, અને નીતિનું એમણે ચિંતન કર્યું છે, અને સાહિત્ય કલામાં નીતિનું ચિંતન હોવું જ જોઈએ એ એમનો મત છે. પછી આપણે વાત કરીએ કાકા સાહેબ કાલેલકરની. હવે ગાંધી યુગના જ આ સર્જક છે, ખાસ કરીને નિબંધકાર છે, અને એ પણ નીતિના આગ્રહી તો હતા. સાહિત્યની વિચારણા છે એ નીતિના દ્રષ્ટિકોણથી જેમણે કરી છે, એ માનતા કે કલાને નીતિની કસોટી ઉપર જ ચકાસી શકાય. કલાને કલા ખાતર કલાવાદને કારણે ઘણીવાર સાહિત્યમાં છે એ અનીતિ ને અશ્લીલતા પેસી જતી હોય એ વાતને એમણે પણ સ્વીકારી છે. પછી કનૈયાલાલ મુનશીનો મત લઈએ. જો અહીંયાથી એક ફાંટો પડ્યો કે કનૈયાલાલ મુનશી છે ને એ નૈતિકતાના નહીં પણ થોડા આનંદ તત્વના હિમાયતી હતા. એમણે બહુ મોટી વાત કરી કે જે સાહિત્યમાં એમનું નામ બોલાય છે આના માટે, કે નીતિ એ કલાની વિષકન્યા છે. એમાં જ સ્પષ્ટપણે માનનારા છે, કલાને ખાતર કલાવાદના પુરસ્કર્તા છે, અને એમના મતે વિષકન્યાના સંસર્ગમાં જો કોઈ વિષકન્યાના સંસર્ગમાં આવીએ તો શું થાય, મૃત્યુ. તો જો કલામાં નીતિ પ્રવેશે, સાહિત્યમાં નીતિ પ્રવેશે ને, તો એ સાહિત્યને ચોક્કસ હાનિ પહોંચે એવું એ ચોક્કસપણે માનતા.
ની મોટા ભાગની નવલકથાઓ છે તો એમાં નૈતિકતાના ધોરણો છે એ એના કરતાં આનંદનું તત્વ વધારે છે. પછી સુંદરમની વાત કરીએ તો સુંદરમ છે એ પણ કલા છે, એને તપોગીરીની આનંદ યાત્રા કહી અને નીતિ તત્વને સ્વીકારે છે. પછી હવે પશ્ચિમના કેટલાક વિચારકો છે કે જે કલાને ખાતર કલાવાદના આગ્રહી છે અને નીતિના વિરોધી, એટલે કે કનૈયાલાલ મુનશીના મત સાથે ભળતા હોય એવા પશ્ચિમના દેશોના કેટલાક વિવેચકોની આપણે વાત કરી લઈએ, જેમ કે બોદલેર છે, ગોતિયર, ફ્લોબેર, આ બધા છે એ નીતિના વિરોધી હતા. બોદલેરના મતને જો લેશું, બોદલેર દુરિતના પુષ્પો જેણે કવિતા આપી, એમણે કીધું કે કવિતાને કવિતા સિવાય કોઈ ધ્યેય નથી, નૈતિકતાને કારણે હંમેશા કવિતાને હાનિ પહોંચે છે. પછી એવી જ રીતે ઓસ્કાર વાઇલ્ડ, એવી જ રીતે સ્પ્રિંગન છે એ પણ કલાને ખાતર કલાને પુરસ્કારે છે. ઓસ્કાર વાઇલ્ડ જો આ ગણિત જેવું છે, તમારે એમના મત યાદ રાખવા જ પડશે અને નામ પણ યાદ રાખવું પડશે. ઓસ્કાર વાઇલ્ડ છે એ કલાકારને નીતિ પ્રત્યે સંભાવ હોવો ન જ જોઈએ અને જો હોય તો એને અક્ષમ્ય કુટેવ તરીકે ગણાવે છે. પછી ગોતિયર છે એ કલાનું કાર્ય સૌંદર્ય નિષ્પત્તિનું છે, નીતિનું નહીં, એટલે કલાવાદને પુરસ્કારે છે. અને ફ્લોબેર છે એ કહે છે કે કોઈ મહાન કલાકારે ક્યારેય સાર તારવા નથી, સાર તારવવા એ કલાકારનું કામ જ નથી, એ તો આનંદ પમાડે. આમ જો બધા વિચારકો છે એ કલામાં સૌંદર્યના તત્વ અને આનંદ તત્વના જ હિમાયતી છે, બરાબર, બધા નીતિના વિરોધી છે. હવે આપણે જોઈ લઈએ કે નીતિના ખ્યાલ વિશે. જો નીતિનો ખ્યાલ છે ને એ સાપેક્ષ છે. હવે કઈ રીતે, તો તમને સમજાવું કે વિદ્વાનોએ છે એ તારવું કે પોતે આમ અભ્યાસ ઉપરથી એવું કીધું કે સ્થળ કાળ પ્રમાણે અને એના વિશેના અભિગમ છે ને હંમેશા છે ને બદલાતા રહે. એક એક આચાર વિચાર કે વર્તન છે એક સમાજમાં નીતિમત્તા ગણાતું હોય ને બીજા સમાજમાં અનૈતિક પણ ગણાતું હોય. જેમ કે જો ભારત આપણો કેવો દેશ છે, સંસ્કારી, આપણે સંસ્કારમાં માનનારા, પરંપરાગત છીએ, તો પરંપરા પ્રધાન દેશ છે, તો તમે જુઓ કે અહીંયા સ્ત્રીને જાહેરમાં ચુંબન કરવું એ કેવું અનૈતિક કૃત્ય છે ને. આપણે ત્યાં કોઈ જાહેરમાં પેલું આવો તમે જે સીન જુઓ, આવું દ્રશ્ય જુઓ કે કોઈ પુરુષ સ્ત્રીને ચુંબન કરે તો એ અનૈતિક ગણાશે, પણ પશ્ચિમના દેશોમાં એ શિષ્ટાચાર છે. તો આ નીતિનો ખ્યાલ આ રીતે સાપેક્ષ છે, સ્થળ પ્રમાણે કે દેશ પ્રમાણે એ બદલાતો રહે છે, બરાબર. હવે તો કલાકાર કે સાહિત્યકાર છે એનું કર્તવ્ય શું હોવું જોઈએ, બરાબર, છેલ્લે આપણે એ તો કલાકારે શું કરવું જોઈએ આ બધું જાણ્યા પછી તો કલાકારના ભાગે શું આવે, તો કે સાહિત્યકારનું કર્તવ્ય પોતાની કલાને વફાદાર રહેવાનું હોવું જોઈએ, કલાની કલાત્મકતા અને એની ગુણવત્તા એને કોઈ પણ ભોગે જાળવવા જોઈએ. નીતિ ધર્મ ઉપદેશ છે, સમાજ સુધારો છે, બધાને અનેકવિધ વિષયો છે અને સાહિત્યને સાથે જોડે ત્યારે એણે સાહિત્યને શિથિલ નહીં બનવા દેવાનું, કલાનું તત્વ છે એને હાનિ નહીં પહોંચવા દેવાની. કારણ કે આપણી સાહિત્ય કળાનું મુખ્ય ધ્યેય તો આપણને ખબર જ છે, મમ્મટે કીધું એમ સદ્ય અપનિવૃત્તે, તો સર્જકે પોતે યાદ રાખવાનું છે કે જીવનમાં તમામ જે કંઈ પણ પેલા સાહિત્ય બધો ભાર છે ને એ આપણે સાહિત્યએ વહન કરવાનો નથી, અને બધો જ ઉપદેશ કંઈ એણે જ આપ આમ ઉપદેશ જ આપવો એવું જરૂરી નથી. ઉપદેશ ભલે આપે પણ કાંતા સૌમિત્ય, જાણે પ્રિય સખી આપતી હોય ને એમ ઉપદેશ આપવાનો, એટલે કઠે નહીં. એટલે પ્રિયાની જેમ મનોહર રીતે ને રસપ્રદ રીતે જો ઉપદેશ આપે તો એ ઉપદેશ છે એ ક્યારેય બોજરૂપ લાગશે નહીં. એ આમ એકદમથી સાથે વણાઈને આવવો જોઈએ અને આમ કે ને કે એમાં ઓળઘોળ થઈને આવવો જોઈએ. જો પાણીમાં નમક ઓગળી જશે અથવા સાકર છે એ ઓગળી જશે તો તમને મીઠું લાગશે કે ખારું લાગશે અને પછી તમને ખબર નહીં પડે કે આ બે અલગ છે. તો એવી રીતે સાહિત્યમાં જાણે ઉપદેશ છે એકદમ જોડાઈને આવે, વણાઈને આવે ને તો એ તમને ભારરૂપ લાગે નહીં, બરાબર. તો સાહિત્ય કલા અને નીતિ આ બેને આપણે સામસામે મૂકીએ, એને બદલે બંને વચ્ચે એક પૂરક સખી ભાવ કલ્પીએ તો એ વધારે ઇચ્છનીય ગણાશે. સાહિત્ય કલા છે એ નીતિની, એણે નીતિની દાસી બનવાનું નથી કે પોતે આમ ઉચ્ચ ભાવમાં આવી જવાનું નથી,
એમ નીતિ છે એણે પણ સાહિત્ય કલાની રાણી બની જવાનું નથી, કે સાહિત્ય કલા છે મારાથી નીચે છે, હું રાણી છું ને પેલી દાસી છે, એવો ભાવ લાવવાની બિલકુલ જરૂર નથી. પણ આ બંનેનું સહિતપણું મહત્ત્વનું છે, બંનેનું જોડાણ મહત્ત્વનું છે, અને એકબીજામાં ઓતપ્રોત થઈને જો આવે ને તો એ ઉત્તમ કલાકારની ઉત્તમ કૃતિ પુરવાર થતી હોય છે. એટલે બંને જો એકબીજાના પૂરક બનીને આવે ને એમાં જ એની સાર્થકતા રહેલી છે. તો સાહિત્ય અને નીતિ એ એકબીજા સાથે જોડાયેલા જ છે, કોઈએ એકબીજાની દાસી કે માલિક બનવાનું નથી, અને બંને એકબીજાની સાથે જોડાઈને આવે ત્યારે એ કૃતિ છે એ ઉત્તમ કલાકૃતિ બનતી હોય છે. તો એ સાથે સાહિત્ય અને નીતિની વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ અને ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.